જેથી કરી આપણે આ ચેનલના નોટિફિકેશન અપને મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં નીચે જણાવેલ જુદા જુદ કટકોની ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2020-21 માટે તારીખ 1/3/2020 થી તારીખ 30/4/2020

કંબાઈન હાર્વેસ્ટ ચાર કલ્ટિવેટર પાંચ ખેડૂતો સાત ગ્રાઉન્ડનટ ડીગર આઠ ચાપ કટર એટલે એન્જિન તથા ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ બંને માટે નવ ચાપ કટર ટ્રેક્ટર તથા

પશુ સંચાલિત વાવણીઓ સાધનો પાવર સંચાલિત ઓગણીસ પાવર પાવર પોટેગર બાવીસ પોટેટો પ્લાન્ટર ત્યારબાદ ત્રેવીસ પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો ચોવીસ પોસ્ટ હોલ હોલ્ડિગર પચીસ બ્રશ કટર છવીસ બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત ઘાસની ઘાસડી બાંધવાનું સાધન સત્યાવીસ માનવ સંચાલિત સાધન છે બંડ ફોર્મર ઓપનર ઓગણત્રીસ રિપર બાઇન્ડર ત્રીસ રોટરી પાવર ટીલર સેલ્ફ પ્રોપેલ્ડ અને પાવર વિડર જે સેલ્ફ પ્રોપેલ્ડ એકત્રીસ રોટાવેટર બત્રીસ લેન્ડ લેવલ તેત્રીસ આવી જાય છે છત્રીસ વિનોવિંગ ફેન સાડત્રીસ શ્રેડર જેમાં મોબાઈલ શ્રેડર આડત્રીસ સબસોઇલર અને ઓગણચાલીસ હેરો જે તમામ પ્રકારના હેરો નો સમાવેશ થાય છે તો ખેડૂત મિત્રો આમ એક થી ઓગણચાલીસ સુધી ઘટકો માટે એપ્લિકેશન કરવાનું શરૂ થયેલ છે તો તેના માટે એપ્લાય ક્યાંથી કરી શકાય તે જોઈએ તેના માટે આપણે સૌપ્રથમ પ્રથમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને જેમાં આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરી અને ઓકે આપવાનું છે જે ઓકે આપતા આઈ ખેડૂત એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટની આ ઓફિશિયલ સાઈટ જોવા મળશે જેમાં જમણી બાજુએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિવિધ યોજનાઓમાં અરજી કરો તો તેના પર ક્લિક કરવાનું રહેશે તો આપણે ક્લિક કરી લઈએ છીએ જે ક્લિક કરતા આ પ્રમાણે આપણને જોવા મળશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સીધા ઘટકો જોવા અહીં ક્લિક કરો તો અહીંથી પણ ઘટકો જોઈ શકાય છે અને તે સિવાય અહીંયા નીચે વિભાગવાઈઝ ઘટકો પણ જોઈ શકાય છે તો આપણે જોઈએ ખેતીવાડીની યોજનાઓ તો તેની સામે છેલ્લા કોલમમાં વિગતો માટે અહીં ક્લિક કરો પર આપણે ક્લિક કરવાનું રહેશે તો અહીં આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરી લઈએ જેવા નીચે સ્ક્રોલ કરતા અહીં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ઘટકો માટે અરજી કરવા માટે અહીં અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે દરેક ઘટકની સામે આ પ્રમાણે અરજી કરોનો વિકલ્પ આપવામાં આવેલો છે જે આપણે અગાઉ જોઈ ગયા તે તમામ ઘટકોની સામે આ પ્રમાણે અરજી કરોનો ઓપ્શન આપણને જોવા મળશે તો ત્યાં ક્લિક કરી આપ જે તે ઘટક માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો આ સિવાય આપણે જોઈએ કે સીધા ઘટકો જોવા માટે કઈ રીતે જોઈ શકાય છે તો અહીં સીધા ઘટકો જોવા અહીં ક્લિક કરો કરી અને ગો પર ક્લિક કરીશું સીધા ઘટકોમાં આપણને તમામ વિભાગની યોજનાઓ જોવા મળશે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ સીધા જે તે ઘટકો આપણને જોવા મળી રહે છે તેના પર ક્લિક કરતા આપણે ડાયરેક્ટ તે ઘટકની વિગતો પર જઈ શકીએ છીએ દાખલા તરીકે અહીં આપણે રોટાવેટર પર ક્લિક કરીશું જો રોટાવેટર પર ક્લિક કરતા જે ઘટક છે ત્યાં ત્યાં આપણે સીધા પહોંચી ગયા છીએ અને અહીં અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે જેના પર ક્લિક કરતા આપણે અરજી ફોર્મ ઓપન થઈ જાય છે અને તે રીતે આપ ત્યારબાદ ફોર્મની વિગતો ફિલઅપ કરીને આપનું ફોર્મ ભરી શકો છો તો અહીં વિગતો પસંદ કરી અને આપણે આગળ ફોર્મ ભરી શકીએ છીએ ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવાઓમાં ગામ નમૂના નંબર સાત બાર આઠ ની નકલ તથા એસસી અથવા અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે જાતિનો દાખલાની નકલ આપવાની રહે છે આ કાસ્ટ લાગુ પડતી હોય તેઓ જ આ જાતિનો દાખલો આપવાનો થાય છે તે સિવાયના તમામ ખેડૂતોએ ઉપર જણાવેલ ત્રણ આધાર પુરાવાઓ આપવાના રહેશે ઓટોમેટિક વાવણીયાની ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તે લાઈવ ડેમો જોઈશું જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી લેજા લો જય હિન્દ